लग Yeah.
કરીને જોઈને બહુ માન થાય. અને આમાં સાત ને પરમાત્મા છે, ભગવાન એમાં ગુજરાન પણ ચલાવે છે અને ભગવાનના ભજન લાભ મળે છે, જનતાને આનંદ અપાવે, મનોરંજન કરાવે છે. આ સાત્વિક મનોરંજન છે. અમે તો અહીંયા માતાજીને સાંભળવા માટે આવ્યા હતા. તો માતાજી અહીંયા અમને કહે કે તમે પણ કઈક બેસો બોલો. માતાજી નો આદેશ અને મને એમ થાય કે કઈક પરમાત્માની ઈચ્છા હશે તો આટલા બધા ભાઈઓ બહેનોની બાળકોની વચ્ચે મને કઈક જીવન જોગન રાજ ધન અવિચર રહે ને કોઈ જો ઘડી જાય સત્સંગમય જીવન કા ફળ સોય. આ ઘેરે કા ખાલી ન જાય. આપણે કઈ શબ્દો બોલીએ આટલા બધા માણસો એમાં કોઈ કાંઈક ને કાંઈક પકડી લે. તો સૌ પ્રથમ તો મારે બધા ભાઈઓ બહેનોને એ કહેવાનું ઉપદેશ તરીકે નહીં પણ મારી તમારી કલ્યાણની વાત છે. અત્યારે ભાઈ બે બાળા ભાઈ ચાય ન પીવાનું કામ થઈ જાય થોડી આ બેસ છે. હા મારે મને બોલાય છે બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અંદર પરમાત્મા છે એ બોલે છે. અમારો ખોખો ના બોલી શકે. ભગત બાપા અમારે કહેતા કે રામ છે તો રામ રામ કરી લઈ. હું કહેતો હતો કે આપણે બધા અત્યારે બધા મોંઘવારી બહુ વધી છે પણ એક વસ્તુ બહુ સસ્તિ છે, માતા પિતાને વંદન કરીએ એમાં કઈ ખર્ચો ન થાય, વડીલને વંદન કરીએ એમાં કઈ ખર્ચો ન થાય, બેનો દીકરીને હેત કરીએ એમાં કઈ ખર્ચો ન થાય, ભાઈલાઓને ભેટીએ એમાં કઈ ખર્ચો ન થાય, મારે જય શ્રી કૃષ્ણ કઈ ખર્ચો ન થાય, બાપા સીતારામ કઈ ખર્ચો ન થાય. એટલે આ બધું આપણે પહેલા શરૂઆતથી ત્યાં કરવાની જરૂર છે. થોડો મારો તમને પરિચય આપી દઉં. આ મારા દીકરાનો દીકરો છે કબીર. પરમાત્માની કૃપા કયો જે કંઈ 24 વર્ષ પહેલા એનો જન્મ થયો ત્યારે ડૉક્ટરે કીધું કે અડધો કલાકથી વધારે નહીં જીવે પણ ડૉક્ટરની ઉપર બીજા મોટા ડૉક્ટર છે એને સાજો કરી દીધો અને એ ભજન બોલે છે. એનો એટલે મારો દીકરો વિજય એ મારા કરતાં સારા ભજન બોલે, એના કરતાં આ સારા ભજન બોલે છે. એટલે ભજન જગતમાં ગવાય છે બહુ પણ ભજન કરવાળા ઓછા છે. આ માતાજી ભજન કરે છે તમે સમજી ગયા ને. જેના આચરણમાં હોય, જેનામાં ત્યાગ હોય, જેનામાં વૈરાગ હોય, જેનામાં પવિત્રતા હોય, જેનામાં સંતોષ હોય, જેનામાં સેવા હોય એને ભજન કર્યું કહેવાય. અને તમે બધા અહીંયા આવ્યા છો તો કાલે તમારે બધાને એમ કહેવાનું કે અમે ભજન સાંભળવાનું હતા કે અમે ભજન કરવા ગયા હતા અને આટલી બધી વાતો કરી એમાં કાંઈક તમે લઈ જાજો. અને મારે પણ હમણાં 4 મહિના પહેલાં ઓલા આપણે શું કે આ નળી બધી બ્લોક થઈ ગઈ, 4 મહિના પહેલાં ઓપરેશન કરાવી બાયપાસ અને બચે નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. પણ હવે આ તમને મળવાનું હશે ને એટલે ભગવાને હાજર કરી દીધો તમારી સામે બેઠો. અને હું આજે 20 વર્ષ પહેલાં કામમાંથી નિવૃત્તિ લઈ લીધી અને દેશમાં વર્ષમાં 4-5 વખત આવું ગામડામાં જ્યાં ભજનમાં બીજે ત્રીજા મને બધા બહેનો ભાઈઓ દીકરીઓ સગા સંબંધી સ્નેહી મિત્રો બધા જે કંઈ પૈસા આપે પાઉન્ડ આપે એ અહીંયા પાઉન્ડના રૂપિયા કહીને ગાયોની ગરીબની સેવા વગેરે જે ભગવાન આપણે લાભ આપે લેવાનો. હું કાંઈ કરી ના શકું અત્યારે અહીંયા આ આયોજન કોણે કર્યું મને ખબર જેને કર્યું હોય પણ તમારામાંથી કોઈને વિચાર થાય કે મારે તો આ આડોશ પાડોશ બધા 5000 માણસો જમાડવા છે અને પંગતું બધી બેસી ગઈ હોય અને હું આવું ઓહો ભાગ્ય આપવા તમે આવ્યા બહુ સારું કર્યું આ બધી પંગત બેસી ગઈ આવ્યા પિત્તળની કાથરોટીમાં લાડવા ભર્યા તમે મંડો ફિરસવા
એટલે તમને મને ભગવાન પીરસવા જેવા રાખ્યા એની દયા. તમે ને હું તો ખાલી પીરસી શકીએ. અજગર કરે ને ચાકરી, પંખી કરે ને કામ, દાસ મુલુક યું કહે સબકા દાતા રામ. તમને મને દેવારો ઈચ્છે. કોઈ પણ આપણે તકલીફ હોય, બહેનોને ભાઈઓને બાળકોને નાના મોટા જગતમાં, પતિ પત્નીમાં ભાઈઓમાં કાંઈ પણ, એનું કારણ છે આપણે કાંઈક ભજન ભૂલ્યા છે. દરેક જન્મમાં જાણે અજાણે આપણાથી પાપ તો થઈ જાય છે, પણ પાપનું નિવારણ રહી જાય છે. કરજો કરીએ ને જો આપણે ભરી નહીં તો એનું વ્યાજનું વ્યાજ વ્યાજનું આ ચડે ને પછી બહુ મુસીબત થાય. વોરંટ આવે, જેલ આવે, બહુ મુસીબત થાય. તો હું કોઈને કહેવા નથી માગતો તમે હાથ ઊંચા કરવામાં કેટલા જણા માળા ફેરવો છો, પણ જો માળાના નિયમ ન હોય તો લઈ લઈ મારો બાપ. પછી સમય જયારે આવશે ત્યારે કઈ નહીં બોલાય. આડોશ પાડોશમાં ભાઈ લાવારે બગાડ્યું હોય, આ દેશમાં અહીંયા તો કોઈ રાજકોટનો તો કોઈ છે નહીં કોઈ એવું. આ તો બીજા ગામની વાત કરું છું. કદાચ ક્યાંય મારપીટ કરી હોય ભાઈઓમાં કે પતિ પત્નીમાં, તો હાથ જોડી લેવા કે મારું તો એ મગજ ઠેકાણું નથી, તો મને તેથી નહીં બોલાય. આ બધું કરવા જેવું છે, એમાં આપણે કઈ ખર્ચો નથી. હનુમાનજી જયારે લંકા ગયા, જાનકીજી શોધમાં પાછા આવ્યા, રામે પૂછ્યું ભાઈ કઈને તકલીફ પડી? અમારા જ બહુ તકલીફ પડી, મારા સેવકને મારું કામ કરવા તકલીફ પડી, અમારા જ બહુ તકલીફ પડી. બાપ શું તકલીફ પડી? મારા ત્યાં આટલા બધા દુરિજન, આટલા રાક્ષસ, આટલી રાક્ષસીઓ, એને આરે ધીંગાણા કરવામાં, લડાઈ કરવામાં મારા જ તમારું ભજન ન થતું. એટલે આપણે તમને મને કોઈ પણ જાતની વિટમણા હોય, કહે હનુમત વિપત્તિ પ્રભુ હોય, જપ તવ સુમરન ભજન ન હોય. તો આપણે સવારના ચાયના એવા હોય, પાનના એવા હોય, બપોરે ખાવાનું હોય, બપોર પછી ચાય પીએ, સાંજે પીએ, રાતે આઈસ્ક્રીમ ચોકલેટ વગેરે ખાઈ, ટીવી જોઈએ, આ બધા નિયમ સાથે માળાના નિયમ પણ રાખવાના. ઘણા આપણે ઈચ્છીએ કે આપણી પ્રજા સારી થાય તો આપણે સારા થઈ જાય, આપણામાં વ્યસન હોય તો વ્યસન સાવ મુકાય નહીં તો ઓછા કરી નાખવાના, આપણે ન ખાવાનું ન પીવાનું કંઈક આપણા ખોરિયામાં ગયું હોય તો જાયગા ત્યાંથી સવાર. સમય આવશે તેથી પૂછશે. આપલ જાવે કરી લેન બંદગી, ઓહ
સંતન મિલી નિર્ણય કયો, મથે શ્રુતિ પુરાણ ઇતિહાસ, ભજવે કો દો સુગર હૈ કે હરિ કે હરિદાસ. અને બીજું મંથન એ કર્યું કે ભગવાનનું ભજન આપણે કેમ યાદ રહે. તો ભગવાનનું ભજન મેં આ સત્સંગમાં સાંભળ્યું છે, કહું છું, આ મુખ મારું છે, પણ વાણી મારા સદગુરુની સંતોની છે, આ મારું કાંઈ નથી. તો ભજન કેમ યાદ રહે? તો કે મરણ યાદ રહે તો ભજન યાદ રહે. જો મરણ પાકું થાય તો સ્મરણ પાકું થાય. આપણા સંતો એમ કહ્યું કે ઘડીએ ઘડીએ મરણ યાદ આવવું જોઈએ. એટલે એક 24 કલાકમાં 60 ઘડી થાય. કુરાન શરીફમાં પણ કહ્યું કે 24 કલાકમાં 60 વખત ખુદાને યાદ કરવા જોઈએ, મરણને યાદ કરવા જોઈએ. અને આપણે પણ એક બધું એક જ છે, 24 પૈગંબર, 24 તીર્થંકર, 24 અવતાર, બધા જુદા જુદા નામ છે. હરિ તારા હજાર નામ કે નામે, આમાં કંઈ કોઈ વાંધો નથી. આ તો તમારા મારા ઝઘડા છે, સંતોને કાંઈ છે જ નહીં ભેદભાવ. કચ્છ કબીર કમાલ કો દો વાતા શીખ લે, સીધી સાદી ભાષા ઘણી આવી છે કે આપણે આમ સાવ સીધું હોય ને, ઘણા કહે કે તમે આમ કરી આમ તારો કાન પકડી શકે, પણ આમ પકડો હું હતો. હવે આમ તો ઘણા કહે વાહા મખોબો તને વાત આવડે, અરે વાહા મખોબો શું કરા, એ કે તમે પગે લાગો ને તઈ પછી ભગવાને ખોબો ભરી દે. હવે મૂર્ખ પણ આમ ખોબો ભરી દે તો પાછો તું પાર પાર લે હાથમાં કેવી રીતે, આમ કરી તો ખોબો વાહા ભરી ભગવાન ભરી દે તો પાર લેવું કેવી રીતે. એટલે આ બધું અને કઈ વંદન કરવા માટે લેવા માટે થોડું છે, વંદન કરવામાં તો ઠલાવવા માટે છે. આમાં પાપ કોટે જન્મનો મેલ ધોયો ન છૂટે, એમ કાં છૂટે હરિભજન છે ને કાં છૂટે સત્સંગ, ત્યાં તો આપણે કંઈક આપણે ત્યાગ કરવા માટે જાય છે. એટલે આ બધી કહત કબીર કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો કુછ દે. ઘણા એમાં ફેરફાર કરી નાખે, ભૂખે કો અન્ન દે નહીં, ભૂખે કો કુછ દે. અત્યારે શિયાળામાં કોઈને તમે સોલાપુરની ચાદર લઈ દો 100 રૂપિયાની 150 રૂપિયાની, બિચારા બહુ રાજી થઈ જાય. અમે યાત્રામાં જાય તો કેટલી બધી ચાદરો લઈ જાય, ઘણું લઈ જાય. અને મંદિરમાં બહુ પૈસા ના આપે, મંદિરમાં તો કરોડો અબજો છે. આવા દરિદ્ર નાયને ઉઠાડો, એ તમને બોલી ના શકે, બિચારા રાજી થઈ જાય. ગરીબવાસમાં આમાં આમાં ભાઈઓ કરતા હોય છે, ન કરતા હોય તો આપણા બાળકનો જન્મ હોય, આપણા માતા પિતાના કંઈ તિથિ હોય, જે બેઠા બહુ સારું છે પગે લાગી લેવાનું. અને આપણી ક્યારે તિથિ આવી જાય કંઈ ખબર નથી. તો આવે સમયે આપણે ગરીબવાસમાં જઈને બાળકોને બિસ્કીટ વેચવા જોઈએ. અને વાઘરી વાસ હોય કે હરિજન વાસ હોય ગમે ત્યાં, અને ગરીબ ઝૂંપડામાં ગરીબી ત્યાં જ છે, અને ત્યાં આપણે બુંદી ગાંઠિયા વેચીએ. એક ભાઈ મને કહે મારા દીકરાને દીકરો આવ્યો, મેં 4.5 મણ પેડા વેચ્યા, મને કંઈ બહુ પ્રભાવ ન પડ્યો. 4.5 મણ પેડા વેચ્યા એટલે તારા હગાલા વાવા કરે અને તને આનંદ થયો, બરાબર વેચવું જોઈએ, પણ દીકરી આવે ત્યારે વેચો, એક વાત તો એ. ને બીજી વાત એ છે કે એ પેંડા તારા દીકરાના દીકરાને આશીર્વાદ તો મળે કે જેને પેંડા નથી મળતા એ વાસમાં તું જઈને વેચ. આવી નાની નાની વાતો છે. નારાયણ દો બાત કો તું સદા દીજે બિસાર, કરી બુરાઈ ઓર ને આપ ક્યા ઉપકાર. દો બાતા તું યાદ રખ, યાદ રખવાનું કહ્યું. કહ્યું નારાયણ એક મોત કો દુજા શ્રી ભગવાન. આવી સીધી સીધી વાતો છે સાદી. અને ભાઈઓ અને બહેનોને મારીને બધાને અરજ કરું, દીકરીઓ બહેનોને કાંઈ પણ તકલીફ હોય મારા નાતને, કોઈને પરિવારની તકલીફ હોય, કોઈને જાજી દીકરી હોય, કોઈને જાજા દીકરા હોય, કંઈ એક દીકરી ન હોય તો ઘણા કે મારે તો બે દીકરા છે, મારે બહુ સારું છે. અને જેને દીકરા હોય ને એને નમતા ના આવડે, એને ખબર નથી કે દીકરી વિના તો ઘર છે ને ખાલી છે. અને જેને કાંઈ સંતાન ન હોય એને સમજણ પડે કે દીકરીની પણ શું કિંમત છે. અને અત્યારે આપણે અમે વધારે ચર્ચામાં નથી જતા, પણ આ બધું અત્યારે જગતમાં એટલો પાપાચાર દુરાચાર થઈ રહ્યો છે, એમાંથી બચવા માટે એક જ છે, હરિનામ, ભગવાનનું ભજન, સેવાનું સ્મરણ. અને રામ રામ કરશું તો આંખે મેળે, એમાં અમારો દોર હોય ને, મળ વિક્ષેપને આવરણ ત્રણ વસ્તુ છે. એ ધીરે ધીરે મળ પણ ઓછો થઈ જાય અને વિક્ષેપ પણ નીકળી જાય, વિક્ષેપ એટલે સેવા, મળ એટલે ગંદકી બેસી જાય. અને આ વયા ગયા પછી પણ પાણી ચોખ્ખું હોય પણ માથે લહેર આવે પાણી તો એ દેખાય નહીં, એ આપણા મનના વેમોળ.
દરિયામાં પવન બેસી જાય ત્યારે મોજા બેસી જાય, પણ તમારા મારા મનના મોજા બંધ નથી થતા. હવે મારે દીકરા પરણાવી લઉં, પછી ભગવાન બોલે એટલે તો બહાર ભરી ગયો. ના ના, દીકરાને ગગુ આવે ને પછી વાત. તો દીકરાને ગગુ આવે તો હવે મારા દીકરાને ગગુ મોટો થાય એને પરિણામ પછી જાય, પણ આપણા મોજા પૂરા નથી થતા. તારો દીકરો પણ છે, તારો દીકરાનો દીકરો પણ છે, બધાય પણ છે, પણ તારે આ જવાનું છે એની તૈયારી કરી કે નહીં? એટલે તમારે મારે ભગવાનના જન્મ દીધો, મન ખાતે દીધો, આવી વાણી દીધી છે, આટલો પૈસો દીધો છે. ગરીબી અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં ગરીબી નથી, હું તમને કહું. આ ઝૂંપડામાં છે એ માણસો સુખે છે. અમે બધા ગયા છે, સાઉથમાં ગયા છે, કેરાલા બાજુ ગયા છે, ચિત્રકૂટ ગયા છે, એમપી યુપી બધે. આઠ આઠ દસ દસ વર્ષની દીકરીઓને એક ખચા જાંગીઓ પહેર્યો હોય, કાંઈ કપડા ન હોય. બાયુ બેનું દીકરીઓ એક અડધું લુગડું પહેર્યું હોય, બ્લાઉઝ જે કંઈક હોય બધું આવું પહેર્યું. અમે ત્યાં જાય તો બધે ઘણા બધા લુગડા લઈ જાય, જેટલા દેવા એટલા દે. પહેલાં આખી આખી સાડી દેતા, પછી મારા ઘરથી કે બે બે કરી તો આ બીજા વધારે લાભ મળે, આલો એમ કરી. એટલે આપણા પાસે કાંઈ ભગવાને વધારે દીધું હોય ને તો કોકને દેવાનું. આ શિયાળ છે, ચકલા છે, હરલા છે, બધા એના કુટુંબનું પરિવાર કરે, એનું ભરણ પોષણ કરે. તમે ને હું આપણા ઘરનું કરીએ તો એમાં કાંઈ નવાઈ નથી. તમે ને હું આપણા પરોપકાર શરીર ધર્મના ભાઈ, આપણે બીજાનું કંઈક ભરું કરીએ, બીજા જીવનું, તો આપણે માણસ, નહીં તો જનાવરને આપણામાં કાંઈ જાજો ફેર નથી. અને એક જ વાત મેં કહી એમ કે મરણને યાદ રાખવા માટે સ્મરણ, સ્મરણને યાદ રાખવા માટે મરણ. આ જો યાદ રહે તો આપણે કોઈ બગાડી નહીં. મા બાપને હારે ગેરવર્તન ના કરીએ, બેનું દીકરીઓને દુભાવીએ નહીં, આપણા બાળકોને દીકરી નાની હોય એને ક્યાંક સ્કૂલમાં ટૂરમાં જવું હોય કે અમારે 500 રૂપિયા ભરે તો ભરાય, એને ના દઈ, પછી બિચારી રડી બેસીએ, પછી સાસરે જાય ત્યારે એને રડવું બાપને આવતું. મને તો ઘણી વાર વિચાર આવે, બે જાતનું રડવું આવે. એક તો આને જેથી પૈસા 200 રૂપિયામાં જાઉં તું ફરવા સ્કૂલ આવે દીધા ને એ રડવું આવે, ને એક આ જાતિઓ રડવું આવે, ને ભાઈને રડવું એટલા માટે આવે કે એને બેનને મારપીટ કરી હોય, બેનને દુખાવ્યું. એટલે આપણે લાંબો વિચાર કરીને બને ત્યાં સુધી કોઈને દુભાવવા નહીં. પીપા પાપ નક્કી જ તો પુણ્ય ક્યાં સોબાર, અગર કિસી કા લ્યા નહીં તો દયા લાખ હજાર. તમારે બધાને વાણી બધી ઘણી સાંભળી છે, પણ આ જે હું કહું છું ને એ સાંભળવા જવું છું. આપણે વાણી અત્યારે માતાજી કેટલો બોલ્યા. એક એક હતું, એના ટૂંકમાં તમને કહું કે એકમાં એવું હતું કે મેં સત્સંગમાં સાંભળ્યું, આ આમ શબ્દમાં અમારી રચના બીજી હોય પણ વસ્તુ એક જ છે કે ચકી ચકાને કહે કે હાલો ચાલો ચકવા વહાં જઈએ. આપણે એવે ઠેકાણે જઈએ કે જ્યાં રાત ન પડે, કારણ રાત પડે તો દુઃખ થાય, અને રાત પડે જગ રોય, રેન પડે દુઃખ ઉપજે, રેન પડે જગ રોય. પણ જગતમાં જ બ્રહ્માંડમાં ચૌદ બ્રહ્માંડમાં કઈ એવું છે નહીં કે રાત દિવસ ન થાય, રાત દિવસ તો બધે જ થાય. તો આ જન્મ મરણનો ઘટમાળ તો છે, દુઃખ તો છે, અને ઘણી વાર દુઃખનો, ઘણા એવા દુઃખી હોય તો જીવનભર એનો દુઃખનો અંત ના આવે. પણ એક વાત તમે નક્કી માનજો કે સુખનો અંત આવવાનો. પતિ પત્નીને સારું હોય, કરોડોની મિલકત હોય, બધું ઘણું હોય. અમે રહે છે ત્યાં બધા લંડનમાં એક એક મકાન ચાર ચાર 5-5 કરોડની કિંમતના મકાન છે, પણ અમને ખબર છે એ મકાનમાંથી એક દી બધા લઈ જવાના છે. પણ ન્યાય શમશાન છે, આ છે ને ન્યાય છે શમશાન. ખાક મેં ગભજા ને હમણાં આવ્યું હતું ને મને
ના વખાડી ને છે. હવે ધ્યાન રાખડું પુનિત મહારાજ નું રચિત ભજન છે, બોલો પછી અમારા પોત્રો કબીર એ વાણી દ્વારા તમારી થોડીક સેવા કરશે. આ કોઈ આપણે આ ભજનમાં કઈ આમાં આ સારું બોલે કે આ સારું બોલે એ નહીં, એ બોલ્યા એમાં શબ્દો શું છે એ વિચારવાનું. બધું સારું છે, શબ્દોમાં કોઈ ખરાબ છે જ નહીં. બધા આ બધા ભગવાન જુદા જુદા ઘાટ કર્યા છે. આ માતાજીને રાંદરમાં જેવા કર્યા છે, અમને કોઈ નથી જોઉં તો રાંદરમાં મને યાદ આવે. રાંદરમાં પૂજન કરવું હોય તો માતાજીને બોલાવી પૂજન કરી લેવું, રાંદરમાં પૂજન થતું ખરેખર. અમને બહુ જાજો પરિચય નથી, અમને અંદર આપણે ઘરે પધાર્યા અને એકબીજા ભજનમાં ગયા. અને મારે કાંઈ પ્રીતું છે પૂરું નહીં. પેલા બાપા કહેતા ફેરાતા તો ત્રણ ફેરા ત્યારે પાછા થવાના નથી. મેં મને આખો કે આ ભગવા કલને પછેડી આપી છે, એટલે મને લાગે મેં એમાં સંઘના છે કે અટાણ તને વાણી નિંદાણ કરી દે, આવતે જન્મે પૂરેપૂરા ભગવા ફેરી લીધે. પણ આમાં કાંઈ જરૂર નથી, મન ફાવે તો ભગવા ફેરો, નહીં તો ઉજળા રાખો. રખે દુભાવો હા હાલો અરજ કરું ભાઈ ને આજે ઘરે જાઓ.
સુતા પેલા પતિ પત્ની જય શ્રી કૃષ્ણ કરી સુવાનું. મારું નાક દયા કરે બધા 100 વર્ષ ના થાય, પણ ઘણી જગ્યાએ એવું બને કે સવારે ઉઠતા નથી. મેં જોયા જ માણસું રાતે સુતા હવાર ન ઉઠે. સવારે ઉઠીએ ત્યાં સીતારામ, રાતે સુતા સીતારામ. હાલતા હરી, ચાલતા હરી, બેસતા હરી, તું કે સુતા પેલા સમાન કરે નહીં, બોલાશે જય જય જય. અને બારે જાય ઘરવાળા કે દરવાજા સુધી જવાનું બહેનોને કહું દીકરીઓને, જય શ્રી કૃષ્ણ સીતારામ કરવાનું. એટલે જય શ્રી કૃષ્ણ સીતારામ એની રક્ષા કરે. અને આવે ત્યારે જશે અમુકને કહું કે તમારા ઘરવાળા ઘેર આવે, તમે એને સીતારામ કરો. ના ના ના, એ તો વૈયો આવે, હું એમ જય શ્રી કૃષ્ણ. અરે પણ મેં મહેમાન આવે કોક દે, એને જય શ્રી કૃષ્ણ સીતારામ કરો, આ ઘરના નારાયણ ને કરો. તો પછી ભાઈને કહું કે આ ભાઈ બહારથી આવે, કંઈ શોપિંગ કરવા ગયા, રીંગણા લેવા ગયા, આવે એને જય શ્રી કૃષ્ણ કરો. ના ના, એ તો વૈ આવે, એને ડેલીમાં ન્યા હું મારે શું જવાનું. અરે પણ તારે આ નારી નરનું નૂર છે, નારી જગનું માન, નારી થકી નર નિત્યાદ રૂપ પ્રહલાદ સમાન, એને તું માન ના આપે. ઘણા કહે કે બૈરાણ બદલું, ફગરખું બધું હરખું, તારી માય બૈરું છે, એમ ના બોલાય બાપ, ના બોલાય. જાપે ભાઈબંધને કાકા એ પાનખા, આમાં આમાં રાજરત્ન નાખ્યું છે ને 300 નંબરની તમાકુ છે, બીજી 120ની નાખીએ ટોટલ સારો નહીં, પણ આ બધું તું ખાતો ખરો. ઓળખે હમણાં ખાતો ના, ખાખા બહુ ટેસ્ટ આવશે, ધરા ખોરાય આ સિગરેટ પી, આ 5-5 ત્રણ. પણ ભાઈ અમે હમણાં પી, ના ના તું પી, આ થમ્સઅપ પી, ફૂલ ઠંડી છે તો મજા આવી જાય. અરે ભાઈ હમણાં પી 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 પી, પાછું રવિવાર તો જલેબીને ગાંઠિયા ખોરાય, બહુ સારી વાત છે. તમારો ભાઈબંધ તમને ખરો, તમારે ખોરાવવું જોઈએ. પણ આમાં મારે કોઈ ના સૂચા નથી કરવા, પણ ઉનાળામાં આમાં કેટલા ભાઈઓ ઘરે ફંટા કે ફેમ પેપ્સી કે કોકો કોલા થમ્સઅપના ચૂપા ઘરે લઈ જાય, કેટલા ભાઈઓ ઘરે વાડીલાલના આઈસ્ક્રીમના કપ લઈ જાય, આ નહીં લઈ જાય. ને આપણે ઘરે ફાંક્યું ખાયા રાખીએ દુકાને, તો પછી આપણે આના કરતા હતા પંખીડા હારા, વરસાદ વરસે તો પાખું આમ રાખે, એને બચાને ભીંજા ના દે. અરે જોયું તમે, તો આપણે આપણી કઈ દશા છે, આપણે આપણે પોતાનો વિચાર કરું ક્યાં છું. એ નાથ રે નિરંજન તારા ઘર રે અકડ છે, ભોજન બોલા સ્વામી એ તારી એ ગતિ છે ન્યારી, ઉગતા પૂજાન રે મથના મથી રે. આ બધું મેં તો વાતો કરી, આમાં કાંઈ રહી જાય, કાલથી જય શ્રી કૃષ્ણ કરતા થઈ જાય. આ જાતથી અને બહારથી આઈસ્ક્રીમ ને સોડા ન લેતા છે કે હમણાં શિયાળામાં સોડા ન લેવાય, સફરજન લેવાય. રવિવાર જલેબી ગાંઠિયામાં કઈ નડે ને એ લેવાય. આવું કરવું પેલા ઘરમાંથી કરો, ઘરમાં રામને રાજી કરી.
Thank you.
सबकी खे ना किसी से दोस्ती और ना किसी से कबीर कहे कमाल को सीख ले कर साहिब की बंदगी और भूखे को कुछ दे मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी
Yeah,
Oh.
ਕਰੇ।